સમાચાર જોઈએ વિગતવાર. દેશમાં ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દિલ્હી અને શહેરની આસપાસના વિસ્તારમાં 10,000થી વધુ સશસ્ત્ર સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી દિલ્હીના દરેક ખૂણા પર નજર રખાઈ રહી છે. દેશના ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગણતંત્ર દિવસની મુખ્ય પરેડનું આયોજન દિલ્હીના રાજઘાટ ખાતે કરાયું, જેમાં 10 આસિયાન દેશોના રાષ્ટ્રપ્રમુખો મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજવંદન કરાયું. ત્યારબાદ ભવ્ય પરેડ શો યોજાયો, જેમાં વિવિધ રાજ્યોની ઝાંખી ઉપરાંત સેનાના શસ્ત્રોનું પ્રદર્શન કરાયું. ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં 10 આસિયાન દેશોના પ્રમુખો હાજર હોવાથી દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પંખી પણ પર ન મારી શકે તેવી જડબેસલાખ સુરક્ષા ગોઠવવામાં આવી હતી. દિલ્હી અને શહેરની આસપાસના વિસ્તારમાં 10,000થી વધુ સશસ્ત્ર સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી દિલ્હીના દરેક ખૂણા પર નજર રખાઈ રહી છે. શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સાવધાની રખાઈ છે. દિલ્હીમાં તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ હતી. ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળોના 50,000 જવાનો તૈનાત કરાયા છે, સાથે જ NSG કમાન્ડો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.